94.3 My FM. जीना हो तो जियो दिल से. आप माणी रहा छो वार्ताओनो साथ आरती साथे 94.3 My FM नी जिंदगी एक्सप्रेस मा. जिंदगी एक्सप्रेस मा 94.3 My FM पर हूँ छो आरती. आज एक वार्ता नाटक नी वार्ता ने वार्ता मा नाटक વાત કરવાની છું શ્યામા કિનખાબવાલાની. શ્યામા હિરોઈન, નાટક જગતનું મોટું નામ. ચાલો વિગતે કહું, આજની વાર્તા છે અંક ત્રીજો અને આખરી. શ્યામા કિનખાબવાલા તખ્તાની પ્રસિદ્ધ અભિનેત્રી. અભિમાન લાગશે પણ એના નામે ટિકિટ્સ વેચાઈ જાય, શો હાઉસફુલ થઈ જાય ને કેટલાય લોકો નિશાસા નાખતા પાછા જાય. યૌવન, અભિનય કે બુદ્ધિનું ડેડલી કોમ્બિનેશન એટલે શ્યામા. બપોરના 3-4 વાગ્યાથી એનો દિવસ શરૂ થાય, સાંજે ને રાત્રે શો હોય, બાકીનો સમય રિહર્સલ્સ. રિહર્સલ્સમાં જુઓ તો તખ્તા પર ફરતી દોડતી ખડખડાટ, હસતી હસાવતી રડાવતી વીજળીના ચમકારા જેવી છોકરી દેખાય, ને રિહર્સલને નાટક પતે એટલે ચૂપચાપ પોતાનામાં જ ખોવાઈ જાય. મેકઅપ કાઢીને ઘરે ચાલી જાય એક શબ્દ બોલ્યા વગર. પ્રોડ્યુસર, ડિરેક્ટર, બીજા એક્ટર્સ બધા એના સ્વભાવને જાણે. નહોતો જાણતો તો નવો નવો આવેલો અનિરુદ્ધ. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. બન્યું હતું એવું કે અચાનક જ હીરો સિદ્ધાર્થ બીમાર પડી ગયેલો. શોઝ બધા બુક હતા ને ટિકિટ્સ એડવાન્સમાં વેચાઈ ચૂકેલી. ટાઈફોઈડને કારણે સિદ્ધાર્થ હોસ્પિટલાઇઝ થઈ ચૂકેલો ને રાતોરાત નવો હીરો શોધવો પડે એમ હતો. પ્રોડ્યુસર શેઠ સાહેબ ટેન્શનમાં હતા ને ડિરેક્ટર દિવાન દિવસની 10ની જગ્યાએ 20 સિગરેટ્સ ફૂંકતા થઈ ગયેલા. ઘણાને બોલાવેલા ઓડિશન્સ માટે પણ કંઈ જામતું નહોતું. કોઈ શ્યામાની સામે રોલ કરવાની વાતથી જ નર્વસ થઈ જતા હતા તો કોઈને રોલ પ્રિપેર કરવા માટે સમય ઓછો પડતો હતો. અહીં તો રાહ જોવા એવો સમય જ નહોતો. પ્રોડ્યુસર શેઠ ફોન પર બરાડા પાડી રહ્યા હતા, સાલું એક હીરો ના મળે આખા ગામમાંથી, ને શ્યામા એનો શું પ્રોબ્લેમ હોય, માણસ જેવી માણસ છે, વાઘણ થોડી છે કે ખાઈ જાય. ને પછી ફોન પછાડતા બરાડેલા, માણસ હોય ખરો ભાવ ખાય છે, બે દિવસ વિચારીને કહું. એ ઉભા ના રહો, ચલો ચલો રિહર્સલમાં ધ્યાન આપો, પરમ દિવસનો શો થશે જ, કોઈ તો મળશે જ ને, ઘણાને કહી રાખ્યું છે. ને નવીન ચા કહી આવ, માથું ફાટી ગયું સાલું. ને આ જ વખતે મળવા આવેલો અનિરુદ્ધ. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 આવેલો અનિરુદ્ધ, નિર્દોષ અને તરવરાટ વાળો, સતત આંખોમાં આંખો નાખીને વાત સાંભળી શકે, રાતના 12 વાગે પણ સખત સ્ફૂર્તિ સાથે સ્ટેજ પર ફરી શકે, રિહર્સલ વગરના સમયમાં મોટે મોટેથી ગીતો ગાઈ શકે, થાક્યા વિના નાટકો વિશે સતત વાતો કરી શકે એવો અનિરુદ્ધ. આવ્યો એવો સીધો જ શ્યામા સામે ઊભો રહી ગયો રિહર્સલ માટે. એના ચહેરા પર સખત આશ્ચર્યના ભાવ દેખાયા ને એની જાણ બહાર શબ્દો સરી પડ્યા, વાવ કેટલા સુંદર દેખાવ છો તમે. થયું, પ્રોડ્યુસર શેઠને ટેન્શન થઈ ગયું. હમણાં શ્યામાનું છટકશે તો કાં તો થપ્પડ મારશે આ છોકરાને જેમ પેલા રમેશને મારેલી, અથવા તો ચાલવા માંડશે રિહર્સલમાંથી. પણ એના બદલે શ્યામાના ચહેરા પર આછું સ્મિત ફરકી ગયું. ચાલો રિહર્સલ કરીશું, આટલું જ બોલીને કામે લાગી ગઈ. હશ બચી ગયા એવો ભાવ તરી આવ્યો દરેકના ચહેરા પર. પણ એ બે દિવસમાં ઘણીવાર બધાને ડર લાગ્યો કે શો નહીં થઈ શકે, આ અનિરુદ્ધ સાચવીને કામ કરશે તો કંઈક મેળ પડે, નહીં તો આવી બનશે બધાનું. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. અંક ત્રીજો અને આખરી જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજે કહી રહી છું વાર્તા એક હિરોઈનની, શ્યામા કિનખાબવાલાની. રિહર્સલ્સ ચાલતા હતા. અનિરુદ્ધનો ડાયલોગ હતો, કિન્નરી આવીશ ને મારી સાથે, ચાલી નીકળીશ ને. પછી કિન્નરીનો રોલ કરતી શ્યામાએ હાથ લંબાવીને અનિરુદ્ધના હાથમાં મૂકવાનો હતો. સિદ્ધાર્થ સાથે રિહર્સલ વખતે તો શ્યામા હાથબાથ આપતી નહીં, મિકેનિકલ રિહર્સલ થતું ને પતી જતું. પણ અનિરુદ્ધને વારંવાર ભૂલ પડતી હતી. કિન્નરીને તું નહોતો કહી શકતો, શ્યામાએ જ કંટાળીને કહ્યું, ભાઈ ભૂલી જાઉં હું શ્યામા છું, હું અત્યારે શ્યામા નથી કિન્નરી છું. અનિરુદ્ધે કહ્યું, પણ હા તમને આમ તું કહેવાતું જ નથી. શ્યામા બોલી, તો ભાઈ
તું કહીને બોલાવ, પણ રિહર્સલ પૂરું કર, બધાને મોડું થાય છે. હા, એમ કોને, એટલે કે કેને શ્યામા, હવે જો. ને બે ધડક અનિરુદ્ધ શ્યામાને તુંકારે બોલાવવા માંડ્યો. નાનકડો ધરતીકંપ આવી ગયો રિહર્સલ રૂમમાં. અનિરુદ્ધ તો શ્યામા બહેનપણી હોય એમ જ વર્તવા માંડ્યો. બીજે દિવસે ખારી શીંગ લઈ આવ્યો અને શ્યામાને કે, એક શરતે આપું શ્યામા, ફોતરા કાઢી આપ મને. ને શ્યામાએ ખરેખર આજ્ઞાંકિત છોકરીની જેમ ફોતરા કાઢી કાઢીને શીંગ અનિરુદ્ધને આપી ને પેલો નફટ થઈને ખાતો રહ્યો. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ, આરતી સાથે 94.3 માય એફએમની જિંદગી એક્સપ્રેસમાં. અંક ત્રીજો અને આખરી જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજે કહી રહી છું વાર્તા શ્યામા અને અનિરુદ્ધની. શ્યામાને ઓળખતા એની સાથે કામ કરતા લોકો માટે તો આ કલ્ચરલ શોક હતો. શ્યામાને કોઈ તુંકારો નહોતા કરી શકતા, ડાયલોગ સિવાય એક પણ શબ્દની આપલે નહોતા કરી શકતા, એની સાથે હસી મજાક તો સપનામાંય વિચારી નહોતા શકતા. ને અનિરુદ્ધ એની સાથે સાવ ફાલતુ જેવી વાતોમાં હાહાહી કરતો હતો, એની સાથે તાળી આપી આપીને વાતો કરતો હતો. ને હદ તો ત્યારે થઈ ગઈ કે રિહર્સલ પછી શ્યામાને બાઇક પર બેસાડીને ઘેર મૂકી આવ્યો, એ પણ ઘોરો કરીને બેસાડીને. શું કહેવું આ છોકરાને. પ્રોડ્યુસર ડિરેક્ટરને તો શો હેમખેમ થવા માટે એટલો જ રસ હતો, ગમે તેમ કરીને પણ શ્યામા મૂડમાં રહે એટલે બસ. શ્યામાને આ રીતે વર્તતા કોઈએ જોઈએ જ ન હતી. 8-1 વર્ષથી આ નાટકને આ કંપની સાથે જોડાયેલી હતી. આમ જ ઓછું બોલતી, ચૂપચાપ રહેતી, કામ પતાવીને ચાલી જતી. આસપાસ એક કિલ્લો હતો જાણે, ને અચાનક જ પડદો હટી ગયો હતો. ગમ્મત કરતી, હસતી, જીવનથી ભરી ભરી શ્યામા નજરે ચડી રહી હતી. ગઈકાલે તો અનિરુદ્ધ એના માટે બબલ્સ લઈ આવેલો ને શ્યામા ખડખડાટ હસતી પરપોટા ઉડાડી રહી હતી. અચાનક જ શ્યામા બદલાઈ ગઈ હતી જાણે. એમાં રહેલી સ્ત્રી આળસ મળીને જાગી ઉઠી હતી. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ, આરતી સાથે 94.3 માય એફએમની જિંદગી એક્સપ્રેસમાં. અંક ત્રીજો અને આખરી જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજે કહી રહી છું વાર્તા શ્યામાની. ઘરમાં સતત જવાબદારીઓના બોજ વચ્ચે ઘેરાયેલી રહેલી શ્યામા બચપણથી અલ્લડ અવસ્થા આવી જ નહીં જાણે. પપ્પાનું અચાનક અવસાન, નાના ભાઈ બહેન, આકસ્મિક આવી પડેલી જવાબદારીઓ. સમજદાર થઈ જવું પડેલું શ્યામાએ. સારું હતું કે થોડું ઘણું નાટક કરતી હતી. એ જ વખતે મેઇન હિરોઈન બનતી તન્વી લગ્ન કરીને ચાલી ગયેલી અને શ્યામાને રોલ મળી ગયેલો. શ્યામાની એક્ટિંગ સ્કિલમાં નસીબનો સાથ પડેલો અને શ્યામા રાતોરાત સફળ હિરોઈન બની ચૂકેલી. સોલિડ પૈસા લેતી, પોતાની શરતો પર કામ કરતી, તોછડાઈથી વર્તતી. આ બધાની પાછળ પોતાને સમાજથી બચાવતા રહેવાની માનસિકતા કામ કરતી. એકલી અને રૂપાળી છોકરીની આસપાસ કેવા માણસો આવે એનો શ્યામાને ખ્યાલ આવી ગયેલો. અંદરથી સતત ડરતી, અસલામતી અનુભવતી શ્યામા બહારથી સખત એરોગન્ટ હોવાનો દેખાવ કરતી. પોતાની જાતને ને પોતાની પર આધારિત પોતાના પરિવારને જાણે બંધ કિલ્લામાં સુરક્ષિત રાખતી. ને અનિરુદ્ધ તાજી હવાની લહેર જેમ અંદર આવી ચડેલો. સમજાતું નહોતું શ્યામાને શું થઈ રહ્યું છે, પણ જે થઈ રહ્યું હતું એ સારું લાગતું હતું એ નક્કી. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ, આરતી સાથે 94.3 માય એફએમની જિંદગી એક્સપ્રેસમાં. અંક ત્રીજો અને આખરી જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. શ્યામાને ખબર નહોતી પડતી, પણ વધુ ને વધુ સમય રિહર્સલ્સને શોમાં જાય એવું ઈચ્છતી હતી. કેમ આવું થતું હતું એનો જવાબ નહોતો એની પાસે, બસ ગમતો હતો અનિરુદ્ધ. ને ગમવાના આમે ક્યાં કોઈ કારણો હોય છે. તૈયાર થતા થતાં અચાનક શ્યામા આયના સામે જોઈને અટકી જતી, વિચાર આવી જતો, અનિરુદ્ધ શું કહેશે, કાં તો હાય શ્યામા એટલી સુંદર લાગે છે કે અપહરણ કરીને ઉપાડી જાઉં, કાં તો શ્યામા તું કેમ આટલી રૂપાળી છે, ભાન ભાન પડે છે રસ્તામાં કેટલા બેભાન થઈને પડે છે, કાં તો શ્યામા ભૈયાર તારે મારા ઘરે આવવું જ નહીં હો, ને મારી માને તો મળવું જ નહીં, તારા જેવી જ વહુ જોઈએ એવી જીત કરે તો મારું શું થાય. શ્યામા જોઈ રહી હતી અનિરુદ્ધ સામે. આટલી સ્વચ્છ આંખો એણે ક્યારેય નહોતી જોઈ. ને અનિરુદ્ધ તો આટલું કહીને પાછો ક્યાંક સેટ ગોઠવડાવતો હોય કે પછી લાઇટ્સવાળાને મદદ કરવા પહોંચી ગયો હોય. શ્યામા માટે સમય ત્યાં જ થંભી જતો. એની નજર સતત અનિરુદ્ધની પાછળ ફરતી. અનિરુદ્ધ મજાકમાં કહેતો કે ખરેખર એવું વિચાર્યા કરતી. ઘણીવાર થતું અનિરુદ્ધને પૂછી જો કે શું છે એના મનમાં. આગલા દિવસે તો શોમાં અનિરુદ્ધે ભૂલથી બોલી નાખેલું,
શ્યામા, આવીશ મારી સાથે? શ્યામા કિનખાપવાલા, એક અભિનેત્રી, એક સફળ અભિનેત્રી, હવે સ્ત્રી, માત્ર સ્ત્રી બનવાના સપના જોવા લાગેલી. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ, આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસ માં. અંક ત્રીજો અને આખરી જિંદગી એક્સપ્રેસ માં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજે કહી રહી છું વાર્તા શ્યામા કિનખાપવાલાની. સતત શો ચાલવા લાગેલા દિવસો ભલે 30 જ થયા હતા અનિરુદ્ધને જોડાય, પણ પહેલેથી જાણે આમ જ હોય ને આમ જ રહે ભવિષ્યમાં પણ, એવું ઈચ્છવા લાગેલી શ્યામા. પૂછી લઉં અનિરુદ્ધને, કહી દઉં દિલની વાત, એવી મૂંઝવણ થયા કરતી શ્યામાને. શોની વચ્ચેનો ઇન્ટરવલ પડ્યો. શ્યામા તૈયાર થતી હતી છેલ્લા અંક માટે ને અચાનક કોલાહલ સંભળાયો બહાર, ને સાથે અનિરુદ્ધનો અવાજ, થેન્ક યુ થેન્ક યુ. શેનું થેન્ક યુ હશે એવો શ્યામાને વિચાર આવે ત્યાં બીજા કોઈનો અવાજ સંભળાયો, અનિરુદ્ધ છૂપો રુસ્તમ તો ખરો જ કહેવાય નહીં. ને અનિરુદ્ધનો અવાજ, યાર મને પોતાને જ ખબર નહોતી પડી, સાચું કહું છું. શ્યામાથી ન રહેવાયું હવે. ગ્રીન રૂમનો દરવાજો ખોલીને બહાર આવી. આવી શ્યામા, અવાજ સંભળાયો. અનિરુદ્ધ શ્યામા તરફ ફર્યો. શ્યામા આતુરતાથી જોઈ રહી અનિરુદ્ધની સામે. અનિરુદ્ધ હસ્યો, એ જ આકર્ષક સ્મિત હતું એના ચહેરા પર. યાર શ્યામા, માનીશ તું, મને સેન ફ્રાન્સિસ્કોની એક્ટિંગ સ્કૂલમાં એડમિશન મળી ગયું. નેક્સ્ટ વીક વિઝા લેવા જઈશ અને પછી યુએસ. તાસુ ન્યૂઝ છે ને, કોંગ્રેચ્યુલેટ નહીં કરે? આઈ એમ સો હેપી યાર. શ્યામા સ્તબ્ધ થઈને સાંભળતી રહી. એના ચહેરા પર આછું થોડું કટુ સ્મિત આવ્યું ને કમબખત, સાથે સાથે આંખમાં આંસુ ધસી આવ્યા. અચાનક શ્યામાએ બૂમ પાડી, ચલો ગ્લિસરીન લઈ લીધું છે, ત્રીજો અંક શરૂ કરો નાટકનો. એનાઉન્સમેન્ટ થઈ ત્રીજા અને આખરી અંકની. પડદો ખુલી ગયો ને શ્યામા ફરી એકવાર અભિનેત્રી શ્યામા કિનખાપવાલા બનીને છવાઈ ગઈ પ્રેક્ષકોના દિલો દિમાગ પર. આ હતી આજની વાર્તા અંક ત્રીજો અને આખરી. કેવી લાગી એ ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર મને ચોક્કસ લખજો. 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી. સ્ટે ટ્યુન, જીયો દિલ સે. નાઇડી 4.3 માય એફએમ, જીના હો તો જીયો દિલ સે.